નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 2 ડિસેમ્બર 2023, જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 45 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભીડ નાકા બહાર, ભુજ, કચ્છ. ભારત ઉપર વાવાઝોડા મિર્ચચાંગ ઝઝૂમી રહ્યું છે. વાવાઝોડું અનેક રાજ્યમાં તાંડવ મચાવશે. કેન્દ્રીય સચિવે તાકીદની બેઠક બોલાવી તૈયારીઓની સમીક્ષા કરી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની આજે બેઠક થઈ, જેમાં બંગાળની ખાડીમાંથી આવતા વાવાઝોડા મિચોંગને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશકે સમિતિને ચક્રવાત માઇચોંગની હાલતની સ્થિતિ વિશે જાણકારી આપી છે. દક્ષિણ પૂર્વ અને તેનાથી અડીને આવેલા દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી પર પ્રેશર છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે 2 તારીખે ઊંડા પ્રેશરમાં બદલાશે અને 3 તારીખની આસપાસ બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડી તરફથી ચક્રવાતી તોફાનમાં બદલવાની સંભાવના છે. આ ઉપરાંત તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરે બપોર સુધી દક્ષિણ આંધ્રપ્રદેશ અને આજુબાજુના ઉત્તરી તમિલનાડુના તટ નજીક પહોંચશે. ત્યારબાદ તે દક્ષિણ આંધ્રપ્રદેશના તટની લગભગ સમાનાંતર ઉત્તર તરફ વધશે અને 5 ડિસેમ્બરની સવાર દરમિયાન નેલ્લોર અને મછલીપટ્ટમની વચ્ચે એક ચક્રવાતી તોફાન તરીકે દક્ષિણ આંધ્રપ્રદેશને પાર કરશે, જેમાં હવાની ગતિ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્ય સચિવો અને પુડુચેરીના નાણાં સચિવે સમિતિને ચક્રવાતના અપેક્ષિત માર્ગમાં જનતા અને સંપત્તિની સુરક્ષા માટે કરવામાં આવેલા પ્રારંભિક ઉપાયો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઉપાયોની માહિતગાર કર્યા હતા. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પૂરતા આશ્રય સ્થળ, વીજળી સપ્લાય, દવા અને ઇમરજન્સી સેવાઓની તૈયારી થઈ રહી છે. NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો આપી છે અને 10 વધારાની ટીમો તૈયાર રાખી છે. તટરક્ષક બળ, સેના અને નૌસેનાની બચાવ અને રાહત ટીમો સાથે જહાજો અને વિમાનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. ભારતના 7 વડાપ્રધાનની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકરભાઈ ઘોર, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે. વિશ્વમાં સૌપ્રથમ 2012ના ન્યૂઝ ચેનલમાં સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષનું પુસ્તક કુંડલી વગર ભવિષ્ય ઘર બેઠા મેળવો, કિંમત માત્ર ₹100. મોબાઈલ વોટ્સએપ નંબર 9906609928. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8007015571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ
ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.